પવિત્ર શ્રાવણ માસ 3 દિવસ પહેલા જ પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણ મહિનાના પ્રારંભથી શિવાલયમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે અને શિવાલયમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। પવિત્ર શ્રાવણ માસના 3 દિવસ પહેલા પ્રારંભ થયો છે। શ્રાવણ મહિનાના પ્રારંભથી શિવાલયોમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે। ભાવિક ભક્તો ભોરાનાથના મંદિરે બિલીપત્ર, પુષ્પ, જરઅભિષેક, દૂધાભિષેક તથા સાથે ભોરાનાથની ભક્તિ કરી રહ્યા છે। ત્યારે આજે આપણે માંગરોળ તાલુકાના કારેજ ગામે આવેલ પ્રાચીન અને ઐતિહાસિક કારેશ્વર મહાદેવ વિશે જોઈએ। તો માંગરોળ તાલુકાના કારેજ ગામે અતિ પૌરાણિક અને ઐતિહાસિક કારેશ્વર મંદિર વિશે લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ સ્વરૂપે વન વિચરણ કરી રહ્યા હતા અને લુએજ ગામે રામાનંદ સ્વામીના આશ્રમે રહ્યા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે કારેજ ગામે આવેલ ઓમકારેશ્વર મહાદેવ તથા બાજુમાં આવેલ પ્રાચીન માતૃમાતા મંદિરે દર્શન કર્યા હતા। વર્ષો પહેલાં કારેશ્વર મહાદેવની પીપરાના વૃક્ષ નીચે સ્થાપના થયેલ મંદિરના બાંધકામ માટે વડવાઓએ પીપરો હટાવવાની વાત કરી ત્યારે ભક્તોનું મન માનતું ન હતું, તેથી પીપરો કોણ હટાવે તેવી ચર્ચા લાંબો સમય ચાલી। સમય જતાં લોહેજના ચૈતન્ય સ્વામીએ પીપરાને કંઠી બાંધી ત્યાંથી પીપરો હટાવી 1962માં મંદિરને ફરીથી જીર્ણોદ્ધાર થયેલ। કારજ ગામે બિરાજમાન કારેશ્વર મહાદેવ મંદિરના હાલના પૂજારીના ચાર પેઢીના પૂર્વજ પૂજારી કનડગર બાપુ રાજાશાહી વખતમાં કારેશ્વર મહાદેવ મંદિરની પૂજા કરતા જે તે સમયનું રૂપિયાનું ચલણ સોનાની કોરી હતું ત્યારે 5 કોરી મંદિરની અંદરથી પૂજારીને દરરોજ મળતા હતા। જે વાત પૂજારીએ કોઈને કહી ન હતી પણ ભગવાન ભોરાનાથની કૃપા થઈ રહી છે એમ મનોમન સમજી ગયા। સમય જતાં પૂજારી ગામમાં ખેડૂતને ત્યાં શીખ માગવા ગયા ત્યારે ખેડૂતે જે શીખ આપેલ તે કદાચ ઓછી હોય એટલે પૂજારીએ ખેડૂતને સંભળાવ્યું કે તારા જેવા શું આપતા મને, મારો ભોરાનાથ મંદિરમાં દરરોજ 5 કોરી આપે છે। ત્યારથી મંદિરમાંથી દરરોજ મળતી 5 કોરી પૂજારીને મળતી બંધ થઈ ગઈ હતી તેવી પણ લોકવાયકા છે। કારેજ ગામે આવેલ કારેશ્વર મહાદેવ મંદિરે આશરે 3-1 દશકા પહેલાં શિવલિંગ ઉપરના નાગદેવતાની પ્રતિમાની લંબાઈ વધારવા રિપેરિંગ માટે કેશોદમાં કંસારાની દુકાને મોકલવામાં આવેલ ત્યારે રિપેરિંગ દરમિયાન કારીગરને નાગદેવતાની પ્રતિમાથી સ્વયંભૂ નાગદેવતા પ્રભાવિત થયા હતા, જેથી કારીગરે રિપેર નહીં થાય શકે તેવું જણાવતા નાગદેવતાની નવી પ્રતિમા બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। કારેશ્વર મહાદેવ મંદિરની અંદર બિરાજમાન શિવલિંગમાં દર વર્ષે વધારો થતો હોવાનું તથા શ્રદ્ધાળુઓનો મનોકામના પૂર્ણ થાય છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। કારેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તો બિલીપત્ર, પુષ્પ, જળાભિષેક, દૂધાભિષેક, પૂજા, આરતી, ધૂન, સત્સંગ સાથે ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે। ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ। જય કાલેશ્વર, જય ભોલેનાથ। અમારા શંકર ભગવાન માંગરોળ તાલુકાના કારેજ ગામે બિરાજે છે, ઘણા પૌરાણિક છે ને એ ભગવાન એવા છે કે જેમને એક બિલીપત્ર, એક પુષ્પ ને એક જલના લોટાની ધાર કરીએ તો પણ એ બહુ ખુશ થઈ જાય અને બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। આ મંદિરની પૌરાણિકતા અને લિંગનું મહત્ત્વ એ છે કે આ લિંગ ઘણું બધી ઊંચાઈ ધરાવે છે અને દર વર્ષે 1 ચોખાવા એની ઊંચાઈ વધે છે। આ લિંગ દરેક શ્રદ્ધાળુઓને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરાવે છે। આજથી 30 વર્ષ પહેલાં આ લિંગ ઉપરના નાગદેવતાને રિપેર માટે ઊંચાઈ વધતા વધતા ઘટતું હતું તો એમને ઊંચાઈ માટે કેશોદ રિપેરિંગમાં કંસારાનિયા લઈ ગયા, તેમણે નાગદેવતાનો સાક્ષાત અનુભવ થયો ને એણે રિપેર કરવાની ના પાડી। એ પછી નવા નાગબાપા પુલ સ્થાપિત કર્યા અને મંદિરનો 1962ની અંદર પહેલી વખત જીર્ણોદ્ધાર થયેલો છે। પહેલાં આ મંદિર એક પીપળાના ઝાડ નીચે હતું ત્યારે એ પીપળાના ઝાડ પછી મંદિરની સ્થાપના કરવા માટે પીપળો કોણ કાપે એવી વાત આવી ત્યારે લોજના ચૈતન્ય સ્વામીએ આવી કંઠી બાંધી અને એ પીપળાને ત્યાંથી દૂર કરેલ અને નવા મંદિરની સ્થાપના કરેલ 1962માં આ સ્થાપના થઈ અને જીર્ણોદ્ધાર થયેલ છે। ને રાજાશાહી વખતની વાત કરીએ તો કનડગર ગિરી બાપુ જે આજથી 4થી પેઢીના છે એ આમની પૂજા કરતા હતા ત્યારે આ શિવલિંગ
દરરોજ એમને 5 કોરી એટલે કે સોનાનું ત્યારે જે ચલણ હતું એ એમને આપતા હતા. પણ ક્યાંય ખેડુનિયા એમને થોડીક રજક થઈ અને એમણે કીધું કે ભાઈ તું મને શું આપી શકીશ, મને મારો ભોળોનાથ દરરોજ આપે છે 5 કોરી. ને એ જાહેરાત કરતા બીજે દિવસથી એમને એ કોરીનું જે ચલણ હતું એ મળતું બંધ થયેલું. અને આ શંકર ભગવાન આટલા બધી કૃપાળુ છે કે હું અરવિંદભાઈ નથવાણી અહીંનો રહેવાસી એ કહી શકું કે અહીં દર્શન કરતા અને પૂજન કરતા મને પણ ઘણું બધી સુખ અને સમૃદ્ધિ આ કાળેશ્વર ભગવાને આપેલી છે. જય કાળેશ્વર, જય ભોલેનાથ, જય ભોલેનાથ.